સ્વાગત છે તમારું ગુચ્છુ કુકિંગમાં. આજે આપણે બનાવશું ભરેલા કારેલાનું શાક. ચાલો બનાવીએ આપણે. જો તમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. આ કારેલા છે એને આપણે છાલ ઉતાર નાખશું, ઝીણી ઝીણી. બહુ નહીં ઉતારવાની, થોડી થોડી આપણે ઉપર ઉપરની છાલ ઉતાર નાખવાની. જે રીતે આપણે બધા કારેલાની છાલ ઉતાર નાખશું. બે સાઈડથી કટ કરી નાખશું. અને આપણે વચ્ચે એને ચેકો પાડી દેશું આપણે, એટલે મીઠું સરસનું એમાં અંદર ચડી જાય, એટલે કડવા ન થાય કારેલા આપણા. મીઠું નાખશું એટલે. હવે આપણે કુકરમાં બાફશું એને. એક કરશો એક આપણે પાણી નાખશું. આપણે કારેલા નાખી દેશું એમાં. અને આપણે એક ચમચી એક મીઠું નાખીશું. અને એને આપણે 3-4 સીટી વગાડશું. જો થઈ ગયા છે, હવે આપણે એમાંથી પાણી કાઢી નાખશું દબીને, અને અંદરના બી હોય એ કાઢી નાખશું આપણે એને. જો થઈ ગયા છે, હવે આપણે એનો મસાલો બનાવશું. ને તેલ નાખીશું. આપણે એક પાવરો એક તેલ નાખીશું. હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે એમાં ચણાનો લોટ નાખીશું. ત્રણ ચમચા એક ચણાનો લોટ નાખીને આપણે એને શેકી નાખશું ધીમા ગેસ ઉપર. ગોલ્ડન કલર જેવું આપણે એને શેકશું. જો આપણો ચણાનો લોટનો કલર બદલવા આવ્યો છે, એટલે આપણે હવે એને હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું એક ચમચી. મીઠું નાખીશું એક ચમચી. બાફવામાં નાખ્યું હતું એટલે આપણે થોડુંક જ નાખીશું. ને લસણવાળી ચટણી છે એ આપણે નાખીશું, જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે. ગોળ છે ચમચી એક આપણે ગોળ નાખીશું. ને એક પાવરું એક તેલ નાખીશું. ને આપણે સરસનું મિક્સ કરી દેશું. છો થઈ ગયું છે, હવે આપણે કારેલાને ભરશું. સરસનો દબી દબીને મસાલો આપણે ભરવાનો.
એટલે આપણો મસાલો પછી નીકળે નહીં. વઘારીએ તો અહીંયા જો ભરાઈ ગયા છે. હવે આપણે કારેલાને વઘારશું, તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું. આપણે આ કારેલાને નાખી દઈશું એમાં સરસ રીતે. આપણે એને હલાવું નાખશું. ધીમે ધીમે હલાવવાનું, કારેલા આપણા તૂટી જાય. આપણે એને 5 મિનિટ ઢાંકી દઈશું. જો થઈ ગઈ છે 5 મિનિટ, આપણે જોઈ લઈએ આપણા કારેલા ચડી ગયા છે. જો થઈ ગયા છે આપણા કારેલા, એને હલાવીને આપણે કોથમરી નાખી દઈશું. આપણે પ્લેટમાં કાઢી લેશું. જો ભરેલા કારેલાનું શાક તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.